भ्यो नमः ऐं विष्णुभ्यो नमः ऐं विष्णुभ्यो नमः ऐं अनादिदेव शङ्खचक्रप्रभापर अक्षयपुण्डिकाक्षप्रीतमोक्षप्रदो भव ऐं विष्णुनारायणाय नमः ऐं विष्णुनारायणाय नमः ऐं विष्णुनारायणाय नमः અને તમારી પાસે તમને ફાવે આપણે મનુષ્ય તરીકે જન્મ લીધો તો ત્રણ જણનું બાર જ આપણા પર હોય એ આપણે ચૂકવવાનું તો ભગવાનનો ઋણ છે આમ ચૂકવવાનું છે હેમ વિષ્ણુ પુત્રયામહ હેમ રુદ્ર પુત્રયામહ બરાબર હવે આપણે મનુષ્ય તરીકે જન્મ લીધો તો આપણે ઋષિ મુનિ આપણે કે સંસ્કાર આપ્યા કે 25 વર્ષ સુધી તમારે ભણવાનું છે 25 થી 50 તમારે વૃદ્ધાશ્રમ ચલાવવાનું છે કે પછી વાનપ્રસ્થાશ્રમમાં જવાનું એનું પાણી ચડાવવાનું આજુ પાણી લેવાનું અને રાઈટ હેન્ડ ના રાઈટ સાઈડથી છે થોડું આ સંદર્ભે ફાવશે કરીને બતાવું એક વાર રાઈટ હેન્ડ ના હા શંકર સાવંત ત્રણ વાર આપો હરે નમઃ તૃપ્તયામહ ઇદમ જલમ તસ્મ સ્વધાય નમઃ ઇદમ જલમ તસ્મ સ્વધાય નમઃ ઇદમ જલમ તસ્મ સ્વધાય નમઃ હવે તમારા મમ્મીને નામ જેનો આપણે કરવા બેઠા છે તો ભગવાન બીજું કોઈ દેખાયેલું નજીકમાં ફેમિલી મેમ્બર એક મિનિટ રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર આજે આપણે સદગતિ સદગતિ અને સદગતિ લખેલો બધું પ્લસ ફ્લાવર થઈને ત્રણ વાર પાણી હા ત્રણ વાર ઇદમ જલમ તસ્મ સ્વધાય નમઃ ઇદમ જલમ તસ્મ સ્વધાય નમઃ ઇદમ જલમ તસ્મ સ્વધાય નમઃ બસ ॐ प्राणाय नमः 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 समनाय नमः ॐ विष्णुनारायण दीताभ्यो नमः हरिं अहं मुखवास आश्मन्यं समर्पयामि अमोमिदो हरिं विष्णुभ्यो नमः અને પકડવાનું છે અને બધું અલગ છે એને નજીક ભ્યો નમઃ ચાય આને પિંડદાન કહેવાય કે ભગવાન ચાય પાણી હું મારા મમ્મીની જે આ પિંડદાન વિધિ કરી ભગવાન એને સ્વીકાર કરો બરાબર છે પ્રાર્થના કરો હૈ વિષ્ણુ ભ્યો નમઃ હૈ વિષ્ણુ ભ્યો નમઃ હૈ વિષ્ણુ ભ્યો નમઃ ગુરુકુળના નિયમ અનુસાર આજે જ્યારે આ નિશાન વિધિ થાય પછી તમારો અને તમારા મમ્મીનો સંબંધ છૂટી જાય પછી એમને એમના કર્મ એમના જીવન ધર્મમાં જે કર્મ્યા હોય એ પ્રમાણે એમને આગળની ગતિ મળે દેખાવ
मम्मी के पिंडदान विधि यहाँ पे आए थे। यहाँ पे भगवान विष्णु जी कहते हैं कि भगवान जो अपने बच्चे अपने माता पिता का संस्कार करते हैं
पिंडदान करते हैं उनको मैं मोक्ष देता हूँ। तो हम सभी जन भगवान विष्णु को प्रार्थना करेंगे कि भगवान विष्णु उनको की आत्मा को सदगति देवे और शांति देवे। ओम शांति शांति शांति। हेलो।